FIC सबके लिए FIC चैनल में तमाम दर्शक मित्रों नु स्वागत छे। हूँ छु फरहान वोरा। आओ आगळ वधीए आज नी नवी हेडलाइन्स तरफ। ऑस्ट्रिया में 20 दिवस नु लॉकडाउन। यूरोप बन्यू कोरोना नु एपिसेंटर। फ्रांस ना PM ने पण थयो कोरोना। क्रिसमस नी खरीदी माटे बजारों में भीड़ उमटता लॉकडाउन लदायो। फ्रांस में पण कोरोना ना केस में वधारो नोंधाई रह्यो छे। राजकारण में कांग्रेस नी हालत कफोड़ी बनी। राहुल गांधीए कांग्रेसना अध्यक्ष पद परथी राजीनामुं आपी दीधुं छे, त्यारे हवे कांग्रेसनुं शुं थशे? कांग्रेसने सारा नेता मळता नथी। अंદરોઅંદરની ટાંટ્યા ખેંચના કારણે કોંગ્રેસને હાઈકમાન્ડ પણ નહીં બચાવી શકે। આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસની અગ્નિ પરીક્ષા। રાહુલ પ્રિયંકા જીતના એજન્ડા સાથે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો। શું તમારા મુખ્યમંત્રી કશું જ જાણતા નથી? એડિશનલ ચીફ સેક્રેટરીને જસ્ટિસ શાહનો સવાલ। કોરોના સહાય બદલ માટેની સ્ક્રુટીની કમિટી રચવાના આદેશ બદલ ઝટકણી કાઢી। જસ્ટિસે કહ્યું, સ્ક્રુટીની કમિટી એ સહાયમાં વિલંબનો પ્રયાસ છે। કોરોનાથી મૃત્યુ પામેલાઓના પરિવારજનોને 50,000 રૂપિયા આપવાના સહાય મુદ્દે સમગ્ર મામલો સામે આવ્યો। સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે વિડીયો બનાવતા યુવા વર્ગ માટે ખૂબ જ મોટી ચેતવણીના સમાચાર। અમદાવાદનો 15 વર્ષનો સગીર ઇન્સ્ટા વિડીયો બનાવવા રેલવે ટ્રેક પર ગયો। મસ્તી મસ્તીમાં જીવતો વાયર અડી જતા કરંટ લાગ્યો ને ધડાકા ભેર પટકાયો। કરંટ લાગતા સગીરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। જો તમારા દીકરા દીકરીને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાનો શોખ હોય અને જિંદગીને જોખમમાં મૂકતા એવા રીલ્સ બનાવતા હોય તો ચેતજો, કારણ કે તેમનો રીલ્સ બનાવવાનો શોખ તમને ભારે પડી શકે છે અને પોતાની જિંદગી ગુમાવી શકે છે। અમદાવાદમાં ઇન્કમટેક્સના દરોડા, એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણી મેટલ્સમાં તવાઈ। શહેરમાં 25 અને ગુજરાત બહાર 15 સ્થળે તપાસ। 150 અધિકારીઓ તપાસમાં જોડાયા। આ સર્ચમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે। હવે ફરી કાયદો કડક બનશે। શૈક્ષણિક સંસ્થાઓમાં 2-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિર્ણય કરવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટીમાં 2-વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરાશે। વિદ્યાર્થીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી મુહિમ ચલાવવામાં આવશે। ઘણા સમયથી લોકોએ હેલ્મેટ પહેરવાનું બંધ કર્યું છે, જેથી પોલીસ દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે। આવી કેવી સહાય? રાજકોટમાં કોરોનાથી 57,458ના મોત। સહાય માટેના 1,028 ફોર્મ ઉપડી ગયા। મોત સત્યને ઉજાગર કરશે? લોકોએ કહ્યું, 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ। 2 દિવસથી લોકો લાઇનમાં ઊભા રહે છે, પણ વારો ન આવતા પારાવાર મુશ્કેલી। ફોર્મ ભરવાની કામગીરી સાવ ગોકળ ગતિએ થતી હોવાનો લોકોનો આક્ષેપ। 4 રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો। ભારે વરસાદના કારણે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 57ના મૃત્યુ। 1,366 ગામ પૂરથી અસરગ્રસ્ત। 1.5 લાખ ખેડૂતોના પાકને નુકસાન। પેન્ના નદીમાં પૂરથી નેશનલ હાઈવે 16નો એક ભાગ તૂટ્યો। આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં એક્ટિવ ઉત્તર પૂર્વી મોન્સૂનને ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પેદા કરી। 25 નવેમ્બર રમનારી ટેસ્ટ મેચ માટે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો કાનપુર પહોંચી। સોમવારે ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન અજિંક્ય રહાણે પિચને લઈને નાખુશી જાહેર કરી હતી। હવે ન્યૂઝીલેન્ડની ટીમના કોચ ગેરી સ્ટીડે પણ નારાજગી જાહેર કરી। ખરાબ પ્રેક્ટિસની પિચોથી ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાનો દર। બંને ટીમો નાખુશ, ફરિયાદ બાદ સુધારવામાં આવી। હવે ઘરના પાલતુ પશુ તેના ઘર માલિક સાથે વાત કરી શકશે? જી હા દર્શક મિત્રો, હવે આવી ગયો છે પશુઓ માટેનો ફોન। ઘણા લોકો પોતાના પેટ્સને પોતાના બાળકોની જેમ જ રાખતા હોય છે। તેઓ સતત પોતાના પેટ્સના સંપર્કમાં રહેવા માંગતા હોય છે। ઘરમાં પાલતુ પ્રાણી રાખતા લોકો પોતાના પેટ્સને એવી રીતે ટ્રેન કરે છે કે જોનારને વિશ્વાસ પણ આવતો નથી કે પ્રાણીઓ આટલા બુદ્ધિશાળી પણ હોઈ શકે। હવે આમાં એક ડગલું આગળ વિચારીએ તો વૈજ્ઞાનિકોએ ઘરમાં બેઠેલા પાલતુ પ્રાણીઓ માટે એક એવું ડિવાઇસ બનાવ્યું કે જેના દ્વારા તેઓ પોતાના માલિક સાથે વાત કરી શકશે। વૈજ્ઞાનિકોએ એક ફોટોટાઈપ ડોગ ફોન ડિવાઇસ બનાવ્યું છે। આ ડિવાઇસ એક બોલ જેવું દેખાય છે, જે હલનચલન ઓળખી શકે છે અને કોમ્પ્યુટર સાથે કનેક્ટ પણ થઈ શકે છે। આનાથી વિડીયો કોલ પણ કરી શકાય। આ શોધને તેના પ્રકારની પ્રથમ શોધ ગણવામાં આવી રહી છે।
આ ડિવાઇસ ગ્લાસગો યુનિવર્સિટીના ડો ઇલિયોને યુનિવર્સિટીના તેના સાથીદારો સાથે મળીને બનાવ્યું. આ બોલ જેવા દેખાતા ડિવાઇસને વધુ સારું બનાવવા માટે હજી સંશોધન ચાલુ રહ્યું છે. આજના દિવસ માટે ફક્ત આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવી માહિતી સાથે. જોતા રહો FIC ચેનલ.